चलो फ्रेंड, लास्ट सेशन में तमे करेला दाखला में जोयुं छे एकत्रित थयेलो नफो के एकत्रित थयेल नुकसान ए भागीदारना मूड़ी खाते आपणे वेच्युं छे। हवे आपणे एक नेक्स्ट सम लईए, एमां एक एक नवी वस्तु आपणे शीखवी छे। चलो रकम लखी छे, राम अने रहीम एक पेटीना 3:2 प्रमाणमां नफो नुकसान वेचता भागीदारो छे। तेवो प्रमाण बदलीने 1:1 नक्की करे तो नीचे आपेल एकत्रित थयेल नफो के खोटनी वहेंचणी करो। अहीं आ दाखलामां तमने बे प्रमाण आप्या छे, 3:2, अने तेवो प्रमाण बदलीने 1:1 नक्की करे छे। तो भाई आनुं शुं चेन्ज आवशे ए आ दाखलामां आपणे समजवुं छे। बीजो आपणे આગળ જે નફો કે આપણે જે એકત્રિત થયેલ નફો કે ખોટ આપ્યા છે, પેલું નફા નુકસાન ખાતું કૌંસમાં જમા બાકી લખ્યું છે 10,000, કારીગર અકસ્માત વળતર ભંડોળ 20,000, પ્રોવિડન્ટ ફંડ 10,000, અનામત ભંડોળ 5,000। આ ઉપરાંત નીચે એક વધારાની સૂચના આપી છે, લખ્યું છે કારીગર વળતર દાવો ₹5,000 ચૂકવવાનો છે। એક આ વસ્તુ પણ નવી જોવા મળી। આની ઇફેક્ટ દાખલામાં શું પડે છે એ આપણે સમજવું છે। સૌથી પહેલાં જો આપણને પ્રમાણ આપ્યું હોય ત્યારે જૂનું પ્રમાણ ધ્યાનમાં લેવું। દાખલામાં એવું લખ્યું છે કે પ્રમાણ 3:2 છે, તેવું બદલીને 1:1 નક્કી કરે છે। ભાઈ બદલીને જે 1:1 નક્કી કરે છે એ બદલીને નવું પ્રમાણ નક્કી કરે છે। તો જો આ નવું પ્રમાણ નક્કી કર્યું હોય તો એ ધ્યાનમાં લેવાનું થતું નથી। એ માહિતી તમને કન્ફ્યુઝ કરવા માટે આપી હોય, ઇટ મીન્સ જૂનું પ્રમાણ 3:2 ધ્યાનમાં લેશું। ત્યારબાદ છેલ્લી વિગત આપી છે કે કારીગર વળતરનો દાવો 5,000 ચૂકવવાનો થયો છે। યાદ રાખો, કોઈ પણ એકત્રિત થયેલ નફામાં એ કોઈ ચૂકવવાની જો જવાબદારી આવતી હોય તો એ બાદ કરીને લખવું જોઈએ। અહીં રકમમાં તમે કારીગર અકસ્માત વળતર જુઓ તો 20,000 છે, નીચે એવું કહ્યું કે 5,000 ચૂકવવાનું થાય છે, તો આ 20,000માંથી આ 5,000 બાદ કરીને જે 15,000 વધે છે એ ભાગીદારને ડિસ્ટ્રીબ્યુટ કરવાના થશે। ઠીક છે, આગળના દાખલાનો બાકી કોન્સેપ્ટ લીધો છે, ચલો આપણે સીધે આમનું દસ સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં નફા નુકસાન ખાતું જમા બાકી આપ્યું છે એટલે ઉધાર કરીને આપણે લખવું જોઈએ। નફા નુકસાન ખાતે ઉધાર 10,000, તે રામના મૂડી ખાતે જમા, તે રહીમના મૂડી ખાતે જમા 6,000 ને 4,000। આ 10,000ને 3:2 ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે। આપણે નોંધ બાબત જે લખી હોય તો લખી શકાય કે નફા નુકસાન ખાતાની બાકી ભાગીદારોને વહેંચી તેના। ત્યારબાદ આપણને રકમમાં આપ્યું છે કારીગર અકસ્માત 20,000 આપ્યું છે, 5,000નો દાવો ચૂકવવાનો છે, 20માંથી 5 બાદ કરો તો 15,000 ભાગીદારને વેચવાના। તો આમનું લખશું કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 15,000, તે રામના મૂડી ખાતે જમા, તે રહીમના મૂડી ખાતે જમા, બંનેને વેચી એટલે 9,000 અને 6,000 આવે છે। ઠીક છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ ભાગીદારને વેચ્યું તેના। ફરી એકવાર મારે સમજાવવાનું થાય છે કે રકમમાં આપેલ જે ભંડોળ હોય તેમાંથી જે ચૂકવવાનું ભંડોળ હોય એ બાદ કરીને જે વધે, 20માંથી 5 બાદ કરો તો 15 વધ્યા, એ ભાગીદારને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હોય। ત્યારબાદનું રકમમાં લખ્યું છે પ્રોવિડન્ટ ફંડ 10,000। ફ્રેન્ડ, પ્રોવિડન્ટ ફંડ પેઢીનું દેવું છે, એ ચૂકવી શકાય નહીં, માટે લખશું નોંધ થશે નહીં। ઠીક છે, નેક્સ્ટ અને છેલ્લો પોઈન્ટ જે આપેલો છે અનામત ભંડોળ 5,000 લખી લઈએ। જમા જો MSL ઉધાર કરશું, અનામત ભંડોળ ખાતે ઉધાર 5,000, તે રામના મૂડી ખાતે જમા 3,000, તે રહીમના મૂડી ખાતે જમા 2,000। કેટલું સરળ છે ફ્રેન્ડ, આવું આપણને પૂછાય તો આવડે અને માર્ક પણ મળે। મને લાગે છે કે આમનોંધનો આ કોન્સેપ્ટ હવે બરોબર ક્લિયર થયો છે। બધી નોટ્સ તૈયાર કરવી જોઈએ, પ્રેક્ટિસના દાખલા તૈયાર કરવા જોઈએ, આટલું પરફેક્ટ થાય એટલે પૂરા માર્ક આવે। 3 માર્કના પ્રેક્ટિકલ દાખલા છે જ। હવે આની અંદર એક જ પુનઃ મૂલ્યાંકન ખાતું સ્પેશિયલી બનાવવાનું હોય તો કેવી રીતે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરશું, પરંતુ આ બધી નોટ્સ પ્રોપરલી તૈયાર કરી લેજો, સમય બગાડ્યા વગર બધું લખી લેશું।